નમસ્કાર, હું છું અલ્પા પરવાર. સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે. કાલાવડ તાલુકામાં આપની જનસંવેદના યાત્રાનો પ્રારંભ. ગોપાલ ઇટાલિયામાં ખાસ ઉપસ્થિતિમાં આપની જનસંવેદના યાત્રાનો પ્રારંભ. લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા. બોટાદ પોલીસ ડિપાર્ટમેન્ટના જાંબાજ જવાનોનું કોરોના કાળમાં થયેલ દુઃખદ અવસાનથી તેમના પરિવારોને 25 લાખની સહાય અર્પણ કરાઈ. હાલોલ તાલુકાના વડાતરાવ ગ્રામ પંચાયતમાં વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાનું સામે આવતા અધિકારીઓ દ્વારા તપાસનો દોર શરૂ થતાં ફફડાટ ફેલાયો છે. વિકાસના કામોમાં સરપંચ દ્વારા સરકારી ગ્રાન્ટોમાં કટકી કરવામાં આવી હોવાનું આક્ષેપો થઈ રહ્યા છે. બગસરા તાલુકા પંચાયત ખાતે સામાજિક ન્યાય સમિતિની બેઠક મળી, વિવિધ પ્રશ્નોની ચર્ચા કરાઈ. કોરોનાની સંભવિત ત્રીજી લહેરને અનુલક્ષી જિલ્લા વિકાસ અધિકારીએ વડગામ તાલુકાના હેલ્થ સેન્ટરોની મુલાકાત લીધી. દીવ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા કાર્યાલય ખાતે ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીની જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કાર્યક્રમ યોજાયો. ભાજપાના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા પુષ્પો અર્પણ કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. ચોટીલા તાલુકાના ખેરડી ગામમાં બની ફાયરિંગની ઘટના. રાત્રિના સમયે ફાયરિંગની ઘટનામાં 3 લોકો થયા ઘાયલ. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે પ્રાંતિજ નગરપાલિકા દ્વારા એક કદમ સ્વચ્છતા કી ઓર સ્વચ્છતા સેવા સપ્તાહની ઉજવણી કાર્યક્રમનો પ્રારંભ જિલ્લા પ્રમુખ જેડી પટેલ દ્વારા કરવામાં આવ્યો હતો. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે ભાજપ જિલ્લા પ્રમુખ જેડી પટેલના હસ્તે 31.20 લાખના ખર્ચે તૈયાર થયેલ સંપનું લોકાર્પણ કરવામાં આવ્યું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ગુજરાત પ્રવાસમાં થયો ફેરફાર. રાજ્યની ધોરણ 6 થી 12ની વિદ્યાર્થીઓને સ્વર અક્ષરની ઓનલાઈન તાલીમ અપાશે. રાજ્યમાં આગામી 11 જુલાઈ પછી વરસાદ પડવાની સંભાવના, હવામાન વિભાગ. એલપીજી સિલિન્ડરની સબસિડી ભાજપ સરકારે ગાયબ કરી દીધી હોવાનો કોંગ્રેસનો આક્ષેપ. હળદર પાવડરમાં ભેરસેર કરનારા ઉત્પાદકને ત્યાં ફૂડ એન્ડ ડ્રગ્સ તંત્રના દરોડા. કુખ્યાત લાલુ જાલીમ ઝડપાયો, ગુજસી ટોક હેઠળ ગુનો નોંધાયો. આરટીઈ અંતર્ગત ધોરણ 1માં પ્રવેશ માટે 73,499 સામે 1.81 લાખ અરજીઓ આવી. વેરા સમાધાન યોજના 2019ની મુદત લંબાવવામાં આવી. કેરી બેગના ₹10 લેવા સામે ફરિયાદી ગ્રાહક 2.5 વર્ષ સુધી જજુમ્યા. ગુજરાતની ધોરણ 1 થી 12 સુધીની શાળાઓમાં 31 જુલાઈ સુધી સવારનો સમય કરાયો. આપ નેતા ઈસુદાન ગઢવી પર ગુજરાતને બિહાર કહેવાવાળા નિવેદન સામે વિરોધ. જનજાતિ સમાજને જંગલો ઉપર અધિકાર આપવાની કેન્દ્ર સરકારની પહેલ. તો સુપરફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચાર નિહાળવા માટે જોતા રહો ZS TV.